નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાને લઈને આવેલા મહત્ત્વના સમાચાર વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાને લઈને મહત્વના સમાચાર આવેલા છે. જી હા મિત્રો, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની મુદતમાં વધારો કરી દેવામાં આવેલ છે અને હવેથી 30 જૂન સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થઈ છે. તો મિત્રો, વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને પાન આધાર લિંકને લઈને આવેલા મહત્વના સમાચાર વિશે વિગતવાર માહિતી મળી જાય. તો ચાલો હવે આપણે ડિટેલમાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ઇન્કમ ટેક્સ ઇન્ડિયા દ્વારા તેના ઓફિશિયલી ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી અને આ પ્રમાણે જે સીબીડીટીનો પ્રેસ રિલીઝ છે તે ટ્વીટ કરવામાં આવેલ છે, જે તારીખ 28 માર્ચ 2023નું આ પ્રેસ રિલીઝ છે. તો આ પ્રમાણે મિત્રો, જે સીબીડીટીનું પ્રેસ રિલીઝ છે તે ઇન્કમ ટેક્સ ઇન્ડિયા દ્વારા ટ્વીટ કરી અને આ તારીખ વધારા અંગે જાહેર કરવામાં આવેલી છે કે પાન આધાર લિંકિંગ હેઝ બીન એક્સટેન્ડેડ 30 જૂન 2023. તો તેને ડિટેલમાં આપણે આ જે પ્રેસ રિલીઝ છે તે આપને બતાવીએ. તો આ પ્રમાણેનું મિત્રો આખો પ્રેસ રિલીઝ છે, તારીખ 28 માર્ચ 2023નું આ પ્રેસ રિલીઝ છે. લાસ્ટ ડેટ ફોર લિંકિંગ ઓફ આધાર એન્ડ પાન એક્સટેન્ડેડ. તો આ પ્રમાણે આધાર અને પાનને લિંક કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે વધારવામાં આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો 30 જૂન 2023. તો આ પ્રમાણે 30 જૂન 2023 સુધી આ તારીખ લંબાવવામાં આવેલી છે. તો મિત્રો, આ જે પ્રેસ રિલીઝ છે તેને આપણે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી ટ્રાન્સલેટ કરેલ છે અને આપને આ સંપૂર્ણ વિગત છે તે ગુજરાતીમાં સમજાવવા માટે પ્રયત્ન કરી જશે. તેમ છતાં ઓફિશિયલી માહિતી માટે આ જે પ્રેસ રિલીઝ છે તે વાંચી જવા વિનંતી છે. તો મિત્રો, ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાન આધાર લિંકને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર આપવામાં આવેલ છે અને જણાવેલ છે કે પાન આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જી હા મિત્રો, કેમ કે કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે, જેના દ્વારા વ્યક્તિઓ કોઈ અસરનો સામનો કર્યા વિના આધાર પાન લિંક કરાવવા માટે નિર્ધારિત સત્તાધિકારીને તેમના આધારની જાણ કરી શકે અને આ અંગેની સૂચનાઓ અલગથી જારી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓ હેઠળ 1 જુલાઈ 2017ના રોજ પાન ફાળવવામાં આવેલ હોય અને આધાર નંબર મેળવવા માટે પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિએ 31 માર્ચ 2023 અથવા તે પહેલાં નિર્ધારિત ફીની ચૂકવણી કરી અને તેના આધારની જાણ છે તે નિયત સત્તાધિકારીને કરવી જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતા અધિનિયમ WEF હેઠળ ચોક્કસ પરિણામોને આકર્ષિત કરશે. 1 એપ્રિલ 2023થી પાન અને આધારને લિંક કરવાના હેતુસર નિર્ધારિત સત્તાધિકારીને આધારની જાણ કરવાની તારીખ હવે લંબાવીને 30 જૂન 2023 કરવામાં આવી છે. તો આ પ્રમાણે મિત્રો, જે આ પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવેલી છે તેમાં આ પ્રમાણેની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ હજુ પણ તેની માહિતી આપણે આગળ જોઈએ તો 1 જુલાઈ 2023થી જે કરદાતાઓ તેમના આધારની જાણ કરવામાં નિષ્ફળ ગયા હોય તેમના પાન જરૂરિયાત મુજબ નિષ્ક્રિય થઈ જશે અને પાન નિષ્ક્રિય રહે તે સમયગાળા દરમિયાન તેના પરિણામો નીચે મુજબ રહેશે. તો આવા પાન સામે કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. તો મિત્રો, આમ 1 જુલાઈ 2023થી જે કરદાતાઓ તેમની આધારની જાણ કરવામાં નિષ્ફળ ગયા હોય તેઓના પાન છે તે નિષ્ક્રિય થઈ જશે અને આવા નિષ્ક્રિય પાન કાર્ડ છે તેના પરિણામે નીચે મુજબના અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવશે. તો આવા પાન છે તેની સામે કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. ત્યારબાદ આગળ જણાવવામાં આવેલ છે કે તે સમયગાળા માટે આવા રિફંડ પર વ્યાજ ચૂકવવા પાત્ર રહેશે નહીં અને પાન નિષ્ક્રિય રહેશે. ત્યાર પછી આગળ જણાવેલ છે કે TDS અને TCS અધિનિયમમાં જોગવાઈ કર્યા મુજબ ઊંચા દરે કપાત એકત્ર કરવામાં આવશે. તો આ પ્રમાણેના પરિણામો ઉદ્ભવશે
અને ₹1000ની ફી ચૂકવણી કર્યા પછી નિયત સત્તાધિકારીને આધારની જાણ કર્યા પછી જ આ પાનને 30 દિવસમાં ફરીથી કાર્યરત કરી શકાય છે। તો આ પ્રમાણે મિત્રો આ પ્રેસ રિલીઝમાં માહિતી આપવામાં આવેલી છે। તો આગળ આપણે જોઈએ કે જે વ્યક્તિઓને પાન આધાર લિંકિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ ઉપર જણાવેલા પરિણામો માટે જવાબદાર રહેશે નહીં, અને આ કેટેગરીમાં ઉલ્લેખિત રાજ્યોમાં રહેતા લોકો અધિનિયમ મુજબ બિનનિવાસી ભારતનો નાગરિક ન હોય તેવી વ્યક્તિ અથવા તો પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથીની વધુની વય ધરાવતા વ્યક્તિ હોય તેનો સમાવેશ થાય છે। તો આમ મિત્રો જે આ પ્રમાણેના લોકો છે તેઓને આ જે પાન આધાર લિંકિંગમાંથી મુક્તિ આપવામાં આવેલ છે, અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ પાનને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે, અને નીચેની લિંક પર જઈ અને પાનને આધાર સાથે લિંક કરી શકાય છે। તો મિત્રો આ પ્રમાણે જે CBDT નો પ્રેસ રિલીઝ છે તેમાં વિગતવાર માહિતી જાહેર કરવામાં આવેલી છે, અને તે મુજબ તારીખ 30 જૂન 2023 સુધી પાનને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારવામાં આવેલી છે। તો મિત્રો આશા રાખું કે જે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમય મર્યાદા વધારવામાં આવેલી છે તેવા ન્યૂઝને લઈને સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।